જો તમારે સંસ્કૃત નું ભાષાંતર અહીંયા ડાયરેક્ટ જોવું હોય તો એકવાર તમે જોઈ શકો છો અથવા તો આપણે સીધા ભાષાંતર તરફ જઈએ એટલે વિડિયો વધારે લાંબો બને નહીં તો જોઈએ પુરોહિત કહે છે કે ભઈ સપ્તપદીમાં જે સાત પગલાઓ હોય છે એ પગલાઓ એક એક ધ્યેયને સૂચવે છે આ વિધિ કરતા સમયે વર અને વધુ બંને જે મંત્રનું ઉચ્ચારણ કરે છે તેમાં આ સાત ધ્યેયનું સૂચન કરવામાં આવે છે કયા સાત ધ્યેય છે તો કે ભાઈ પહેલું છે અન્ન વગેરેની સમૃદ્ધિ માટે બીજું છે શક્તિ એટલે કે બળ માટે ત્રીજું છે ધન સંપત્તિની ઉન્નત ઉત્પન્ન ઉન્નતિ માટે ચોથું છે સુખ પ્રાપ્તિ માટે પાંચમું છે કૃષિ વગેરેમાં મદદરૂપ થનારા ગાય ભેંસ બળદ વગેરે પ્રાણીઓની પ્રાપ્તિ માટે અને છઠ્ઠું છે ઋતુઓ માટે એટલે કે પ્રત્યેક ઋતુમાં દરેક સમયે સુખના અનુભવ માટે અને સાતમું અને છેલ્લું છે કે ભાઈ સર્વ પ્રાણીઓની મિત્રતા કાજે આ સાત ધ્યેયો છે એ નક્કી એટલે કે નિર્ધારિત થયેલા છે યજમાન કહે છે કે ભાઈ હું આપની પાસેથી યોગ્ય ઉપદેશ પામ્યો છું આપને વંદન કરું છું ત્યાર પછીનું આગળનું જે જોઈએ તો એમાં વિદૂષક અને ચારુદત્ત વચ્ચે સંવાદ આપેલો છે સંવાદ તમે અહીંયા જોઈ શકો છો આપણે સીધા ભાષાંતર તરફ આગળ વધીએ તો અહીંયા વિદૂષક કહે છે કે ભાઈ અરે વાળથી વાળની દિવાલથી વિટલાયેલું કોઠાના ફળ હોવ તેમ અત્યારે મને આ કોણ ઢેફા મારે છે તો ચારુદત્ત જવાબ કે છે કે ભાઈ બગીચાના મહેલની અગાશી ઉપર રમતા કબૂતરોએ કદાચ એ ઢેફું પાડ્યું છે તો છે છે એ જવાબ આપે કે દાસી પુત્ર દુષ્ટ કબૂતર જેથી આ લાકડાના દંડા સારી રીતે પાકેલી આંબાની કેરીની જેમ તને મેલ ઉપરથી જમીન ઉપર નીચે પાડી દઉં આટલો સંવાદ તમારે તૈયાર કરવાનો છે જેના તમને ટોટલ ચાર માર્ક્સ મળશે ત્યાર પછી આગળનો શ્લોક જોઈએ તો આગળનું જે ભાષાંતર છે આગળનું ભાષાંતરની અંદર વ્યાઘર ઉવા છે ત્યાંથી લઈને ભૂમિ ન્યાહુદીનું ભાષાંતર તમારે તૈયાર કરવાનું હતું જેમાં વાઘે કીધું કે ભાઈ હે વટે માર્ગું સાંભળ એક લાંબા સમય પૂર્વે યુવા અવસ્થામાં હું ઘણો દુરાચારી હતો અનેક ગાય અને મનુષ્યને મારી નાખવાને લીધે મારા પુત્રો અને પત્ની મરી ગયેલ છે જેથી હું વંશ અને સંતાન વગરનો બની ગયો છું પછી કોઈક ધર્મિષ્ઠ માણસે મને ઉપદેશ આપ્યો કે આપ દાન ધર્મ વગેરેનું આચરણ કરો જેના ઉપદેશને કારણે હું સ્નાન વડે પવિત્ર થયેલો દાન આપનારો વૃદ્ધ ગળી ગયેલા નખ અને દાંતવાળો બન્યો છું જેથી કેમ વિશ્વાસપાત્ર ન હોવું આવું વાઘ છે એ બોલે છે ત્યાર પછી ફરીવાર યજમાન અને પુરોહિત વચ્ચે એક સંવાદ આપેલો છે જેમાં કાસા વિશિષ્ટ ક્રિયા ત્યાંથી લઈ અને તદ્દનુ કન્યા ત્યાં સુધીનો જવાબ આપેલો છે હવે અહીંયા જે આપેલું છે વાસ્તવિકતા સાથે ન જતા જે ભાષાંતરમાં આપ્યું છે એ પ્રમાણે જોઈ લેજો યજમાન કહે છે કે ભાઈ એ વિશેષ ક્રિયા કઈ છે તો પુરોહિત કહે છે કે ભાઈ વિવાહ સંસ્કારના પ્રસંગમાં વધુ અને વર યજ્ઞના અગ્નિની ચારે બાજુ ચાર વખત ફરે છે આ ક્રિયા સંસારની અંદર પ્રદક્ષિણા અથવા તો ફેરાના નામે ઓળખાય છે યજમાન કહે છે પ્રસ પ્રદક્ષિણાના પ્રસંગમાં વધુ અને વર બંને સાથે જ ચાલે છે કે ક્રમશો આગળ અને પાછળ રહીને ચાલે છે તો પુરોહિત કહે છે જો અહીંયા થોડુંક અલગ આપેલું છે ને વાસ્તવિકતા કંઈક અલગ હોય છે એટલે ભાષાંતર પ્રમાણે હું અહીંયા જવાબ આપું છું કે ભાઈ મોટે ભાગે ત્રણ ફેરાઓમાં કન્યા આગળ ચાલે છે અને વર એની પાછળ ચાલે છે આ ભાષાંતર કહે છે પણ વાસ્તવિકતા કંઈક અલગ છે ત્યાર પછી અંતિમ ફેરામાં વર આગળ ચાલે છે અને કન્યા એની પાછળ આ રીતે ભાષાંતર આનું આપેલું છે પણ વાસ્તવિકમાં આનાથી વિરુદ્ધ હોય છે ત્યારબાદ આગળનો શ્લોક આપેલો છે અથહ પ્રસાદ પૃષ્ઠે ત્યાંથી લઈ અને પ્રસ્તુત એ ત્યાં સુધીનું આપણે જોઈએ તો હવે મહેલની છત ઉપર આરામથી બેઠેલા રાજકુમારો સાથે કથાનો આરંભ કરવાના આશયથી તે પંડિતે કહ્યું બુદ્ધિમાનોનો સમય કાવ્ય અને શાસ્ત્રના વિનોદમાં વીતે છે જ્યારે મૂર્ખાઓનો સમય કુટેવમાં ઊંઘવામાં કે ઝઘડવામાં વીતે છે જેથી આપના મનોરંજન માટે કાગડા કાચવા વગેરેની અદ્ભુત વાર્તા હું કહીશ રાજપુત્રો બોલ્યા હે શ્રીમાન કહો પંડિતે કહ્યું તમે બધા સાંભળો અત્યારે હું તમને મિત્ર લાભનું પ્રકરણ રજૂ કરું છું ત્યાર પછી આગળ ચારુદત્ત વાળો એક પેરેગ્રાફ આપેલો છે સહર્ષમ ત્યાંથી લઈને આગત સુધી તો અહીંયા ચારુદૂત કહે છે સહસ સાથે ભાઈ પ્રિયવચન મેં કદાપી નિષ્ફળ કર્યું નથી તેથી ઇનામ લઈ લો એમ કહીને ઉપરણો આપે છે કહે છે ઉપરનો લઈને પ્રણામ કરીને સંતોષથી ત્યારે આર્યાને જણાવું છું અને નીકળી જાય છે વિદુષક અરે શું આપ જાણો છો કે આવા વરસાદના દિવસે શા માટે આવી હશે વિદુષક કહે છે તો ચારુદૂત કહે છે કે ભાઈ હું બરાબર સમજી શકતો નથી તો વિધુ શકાય એવું કહે છે કે ભાઈ મને એવું સમજાય છે કે ભાઈ રત્નાવલી ઓછા મૂલ્યની છે અને સોનાના ઘરેણા વધારે કિંમતી છે એમ સંતોષ ન પામેલી એ વધારે માગવા માટે આવી છે ત્યારબાદ યજમાન અને પુરોહિતવાળા પાઠમાંથી ફરીવાર એક સંવાદ તમને આપેલો છે યજમાન કહે છે કે ભાઈ ક્રમશઃ આગળ પાછળ રહીને ચાલવાની ક્રિયાનો આશય શું છે તો પુરોહિત એવો જવાબ આપે છે કે ભાઈ એવું માનવામાં આવે છે કે ગૃહસ્થ આશ્રમના અનેક પ્રકારના કાર્યો સદગુણોથી માર્ગદર્શનમાં પૂર્ણ થયેલા હોય છે તેથી આ પ્રકારના તે તે કાર્યમાં કન્યાનું નેતૃત્વ હોવું જોઈએ અને વરે એનું અનુકરણ કરવું જોઈએ આ પ્રમાણે એક કર્તવ્યનું સૂચન થાય છે જીવનના પાછળના અડધા ભાગમાં એટલે કે અવસ્થામાં પુરુષના માર્ગદર્શનની જરૂર પડે છે 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 તેથી ચોથા ફેરાની અંદર વર આગળ ચાલે એ યજમાનને જવાબ આપે છે એના પછી આશ્રમના વર્ણનવાળા પાઠમાંથી એક અહીંયા અનિલાવન મિત્ય શિખર આપી આથી ચાલુ થાય છે પેરેગ્રાફ અને અપશ્યમ સુધી તો જોઈએ આપણે ફટાફટ એમનું ભાષાંતર તો ભાષાંતર કંઈક એવું છે કે ભાઈ પવનથી નીચા નમેલા શિખરોવાળી વનલતાઓ વડે જાણે કે નમન કરાતું હોય એવો ચારે બાજુ વૃક્ષો દ્વારા સતત વેરવામાં આવતા પુષ્પોવાળો વૃક્ષોથી જાણે કે પૂજન કરાતું હોય એવો અભ્યાસને કારણે વાચાળ થયેલા શિષ્યવાળો જ્યાં અતિથિઓનો સત્કાર કરવામાં આવી રહ્યો છે તેવો જેમાં તપસ્વીઓનું ધ્યાન ઈશ્વરમાં બંધાયેલું છે એવો જ્યાં મંત્રોની સાધના કરવામાં આવી રહી છે તેવો જેમાં અભ્યાસ કરવામાં આવી રહ્યો છે તેવો જ્યાં વસ્ત્રોને ધોવામાં આવી રહ્યા છે જેમાં મતલબ કે યજ્ઞ માટેના કાષ્ટનો સંગ્રહ કરવામાં આવ્યો છે એવો અને જ્યાં રુદ્રાક્ષની માળાઓ ગૂંથવામાં આવી રહી છે એવો પહેલા ક્યારેય કળિયુગની દ્રષ્ટિ નહોતી થઈ એવો અને અસત્યનો જેને પરિચય પણ નથી એવો અત્યંત રમણીય અને બીજા બ્રહ્મલોક સમાન એક આશ્રમ મેં એટલે કે પોપટે જોયો ત્યાર બાદ રાજપુત્ર રાજપુત્ર રાજપુત્રો કહ્યું કે ભાઈ આ કેવી રીતે બન્યું તેણે કહ્યું દક્ષિણ અરણ્ય નામના વનમાં એક કરડો વાઘ રહેતો હતો એ સ્નાન કરેલો હાથમાં દર્ભ ધારણ કરીને સરોવરના કિનારે બોલે છે અરે ઓ મુસાફરો આ સુવર્ણ કંકણ લઈ લો ત્યાર પછી લોભને લીધે આકર્ષાયેલા કોઈક મુસાફરે વિચાર કર્યો કે આ તો ભાગ્યથી જ સંભવે છે પરંતુ જ્યાં પોતાને શંકા જન્મે એવી બાબતની અંદર પ્રવૃત્તિ થવું જોઈએ નહીં એના પછી વિદુષક ને ચેટ વચ્ચે એક ફરીવાર સંવાદ આપેલો છે આપણે જોઈ લઈએ વિદુષકે કહે છે કે ભાઈ અરે દાસી પુત્ર ઋતુમાં તો ચેટ હસીને જવાબ આપે છે અરે રે ના ના તો વિદુષક મનમાં કહે છે કે ભાઈ અહીંયા હવે શું કહીશ ચારુદત્તને પૂછી લઈએ તો મોટેથી કડીક થોપો ચારૂ દત્ત પાસે જઈને કહે છે કે ભાઈ અરે મિત્ર તમને જરા પૂછું કે કઈ આંબા કયા સમયમાં મોરે તો ચારુદત્ત કહે છે કે ભાઈ મૂર્ખ વસંત ઋતુમાં અને વિદુષક ચેટ પાછે જાય અને કહે છે કે ભાઈ મૂર્ખ વસંત ઋતુમાં ત્યાર પછી છેલ્લું ભાષાંતર આપેલું છે પ્રજાપતિ તયપુત્ર દેવા મનુષ્ય અસુરા તો એનું આપણે અગત્યનું ભાષાંતર જોઈ લઈએ તો દેવ મનુષ્ય અને અસુરો પ્રજાપતિને આ ત્રણ પુત્રો હતા તેઓમાંના દેવોએ પહેલાં પ્રજાપતિને પ્રાર્થના કરી કે અમારા માટે કલ્યાણકારક હોય એ વર્ણનો અમને ઉપદેશ આપો ત્યારે પ્રજાપતિ દ આ પ્રમાણે બોલ્યા અર્થાત દમન એટલે કે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો આનો અર્થ થાય કે દેવો સંયમ રાખે એવો પ્રજાપતિનો ઉપદેશ છે કેમ કે દેવો મોટે ભાગે ભોગવિલાસના સાધનો સરળતાથી પ્રાપ્ત કરી લેતા હોય છે આથી જ પ્રજાપતિએ ઉપદેશ આપ્યો કે તમે સૌ સ્વભાવથી જ અજી અતિ અતિ ઇન્દ્રિય છો અજિતેન્દ્રિય છો તેથી તમારે દમનશીલ બનવું જોઈએ તો આટલા ભાષાંતર છે એ તમારે અગત્યના હતા જે પાઠમાંથી પૂછાઈ શકે એવા છે તો આટલા ભાષાંતર તૈયાર કરી લો એટલે મોટા ભાગનું તમારું આઠ માર્ક્સનું આમાંથી કવર થઈ જાય જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત